જાંગીરપુરા ઘીપાલ ગ્રુપ કોઓપરેટિવ કોટન સેલ સોસાયટીના પૂર્વ ચેરમેન જયેશ પટેલની સાંઠગાંઠમાં નવસારીના દંપતી 27.76 કરોડના ડાંગરનો પાક ક્રેડિટથી ખરીદી નાણાં ચૂકવ્યા ન હતા, જેથી 2 વર્ષથી 5,449 ખેડૂતોને રડવાનો વારો આવ્યો હતો. આ ગુનામાં ઇકોસેલ સાઇન હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર પ્રજ્ઞેશ રમેશચંદ્ર નાયકને તેના ઘરમાંથી પકડી પાડી ધરપકડ કરી છે. પોલીસથી બચવા માટે પ્રજ્ઞેશ નાયક ઘરમાં છુપાયેલો હતો. ઇકોસેલના પીએસઆઈ સાગર પ્રધાન સ્ટાફ સાથે તેના ઘરે ગયા ત્યારે દરવાજો ખોલ્યો ન હતો. આથી પોલીસે ઘર કોડન કરી ટેરેસ પર ચડી તેને પકડી પાડ્યો હતો. આરોપીએ ઘરે ગાડી રાખવાના બદલે ફેક્ટરી પર રાખતો હતો. વધુમાં પ્રજ્ઞેશ નાયકે 15 કરોડ રૂપિયા ભરવા તૈયાર ન હતા. કોર્ટને આગતરા મંજૂર કરી હતી. અગાઉ આ ગુનામાં જાંગીરપુરાથી ઘીપાલ ગ્રુપ ઓપરેટિવ કોટન સેલ સોસાયટી સહકારી પૂર્વ ચેરમેન અને ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ શંકર પટેલ ઉર્ફે જયેશ પાલે મોના પ્રજ્ઞેશ નાયકની આગોતરા જામીન મંજૂર કરાતા ઇકોસેલે કાર્યવાહી કરી હતી. સુરત શહેર ખાતે આવેલી પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી નામની સહકારી મંડળી આવેલ છે. તેમાં 5,400થી વધારે ખેડૂતો સભાસદો છે અને પાલ કોઓપરેટિવ સેલ સોસાયટી સાથે પાછલા વર્ષોમાં 27 કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ થયેલ હોય તેવી ફરિયાદ DCB પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ. અને જેમ હર કોઈ જાણે છે, ભારતભરમાં સહકારી ક્ષેત્ર ગુજરાતનું સૌથી ઉત્તમમાં ઉત્તમ ગણાય છે. તેમાં પણ દક્ષિણ ગુજરાતની સહકારી મંડળીઓનું એક આગવું જ સ્થાન છે. એવી એક સહકારી મંડળીમાં જો આવું ચીટિંગ થાય અને જો પ્રશ્ન ખેડૂતોનો હોય એ તો સરકાર આને ખૂબ ગંભીરતાથી લે છે. અને 27 કરોડની ચીટિંગ માતબર ચીટિંગ થઈ હોય તો ખેડૂતોને ન્યાય અપાવવાનું પહેલું પગથિયું ઇન્વેસ્ટિગેશન હોય છે તે સમજી આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખાને સોંપવામાં આવી હતી. તેના પ્રયાસરૂપે સૌપ્રથમ આની તલપરસી તપાસ કરવામાં આવેલ હતી. અને મીનવાઇલ જે નામજોગ 3 જણા સામે જે ફરિયાદ કરવામાં આવેલ તેમાં જયેશભાઈ પટેલ જે ત્યારના તત્કાલીન ચેરમેન હતા, મુનાબેન નાયક જે હાલ આરોપી પકડાયેલ છે પ્રજ્ઞેશ નાયકના પત્ની છે, તેઓ સાઈ હસ્તી એગ્રો પ્રોડક્ટ લિમિટેડના ડિરેક્ટર હતા અને હાલ જે પકડાયેલ છે પ્રજ્ઞેશભાઈ નાયક તેઓનું નામ ડિરેક્ટર પદે હતું. તો આમાં અગાઉ જયેશભાઈ પટેલ અને મુનાબેન નાયકની ધરપકડ કરવામાં આવેલ હતી. નામદાર હાઈકોર્ટ દ્વારા એવો હુકમ કરવામાં આવેલ કે 27 કરોડની માતબર ચીટિંગ થયેલ હોય, હાઈકોર્ટે પણ તેનું કોગ્નિઝન્સ લઈ 15 કરોડ જેટલી રકમ 15/10/2022 સુધીમાં ભરવા માટેનો હુકમ કરેલ, જે પ્રજ્ઞેશભાઈ નાયકે તેનું ઉલ્લંઘન કરી એમના આગોતરા જામીન જેમને જે એપ્લિકેશન કરેલ તે નામંજૂર થયેલ અને 2/5/2022ના રોજ તે આગોતરા જામીન નામંજૂર થયેલ. ત્યારથી આર્થિક ગુના નિવારણ શાખા તેની તપાસમાં હતી કે તેઓ ક્યાં છે. CDR એનાલિસિસ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સ ઇન્ટેલિજન્સ દ્વારા સચોટ બાતમી મળેલ કે હાલ તેઓ પોતાના ઘરે ક્યાંક છુપાયેલા છે. ઘણીવાર એ મિલ ઉપર પણ આવે છે તેવી પણ બાતમી મળે. તેથી તે એક્શન પર લાવવા માટે અમે ખુદ PSI સાગર પ્રધાન અને તેની ટીમ બનાવી રાતના 12 વાગ્યાની આસપાસ ટીમને રવાના કરેલ અને ત્યારે તેઓ ઘરે મળી આવેલ અને તેઓના ધાબા ઉપર તે છુપાયેલ હતા. ત્યાંથી તેઓને અટક કરી આગળ ધરપકડ કરેલ છે. અને મીનવાઇલ 3 દિવસના રિમાન્ડ મળેલ છે. એ 3 દિવસના રિમાન્ડ મેળવવાની તજવીજ સાથે હવે એની તલસ્પર્શી તપાસ કરવામાં આવે છે અને ખેડૂતોને આમાં ન્યાય મળે તેવું પ્રથમ સોપાન જે હંમેશા પોલીસને ઇન્વેસ્ટિગેશન હોય છે તે ઇન્વેસ્ટિગેશન તલસ્પર્શી રીતના કરી તેઓને ન્યાય મળે તેવી અમારી આર્થિક ગુના નિવારણ શાખાની પ્રક્રિયા ચાલુ છે.